બંગાળની ખાડીની આ સાઈડ તમને દેખાશે કે અહીંયા એક લો પ્રેશર સિસ્ટમ બની હતી જે હવે ટૂંક જ સમયમાં ચક્રવાતમાં ફેરવાઈ જવાની છે અને આની જે આપણે દિશા જોઈએ એ દિશા પણ તમને ખબર પડતી હશે ધીરે ધીરે ચેન્નાઈ તરફ જઈ રહ્યું છે પરંતુ ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમની વચ્ચે ક્યાંક લેન્ડફોલ થઈ શકે તેવી સંભાવનાઓ છે આ તો ખાલી તમને દિશા બતાવવા માટે આ મેપ ખોલ્યો હતો બાકી સીધું જ મિંડી પર નજર કરીએ કે ચક્રવાત આપણે જે જોતા હતા આપણે વાત પણ કરી હતી કે જેટલા પણ વાવાઝોડા કે જે પણ બને એ બધા જ ચક્રવાતમાં ન ફેરવાય પણ આ ચક્રવાતમાં ફેરવાય તેવી સંભાવનાઓ દેખાય છે કારણ કે ખૂબ જ સ્ટ્રોંગ લો પ્રેશર સિસ્ટમ છે અત્યારે આ તમને જે રેડ દેખાય છે એ લો પ્રેશર સિસ્ટમ સૂચવે છે અહીંયા આપણે જોઈએ તો દિવસ પ્રમાણે આજે પહેલી તારીખ છે ધીરે ધીરે અહીંયા જો આપણે સિસ્ટમ ક્રિએટ થઈ હતી એ સિસ્ટમ ધીરે ધીરે આગળ પણ વધતી તમને દેખાશે અને આ સિસ્ટમ એટલી સ્ટ્રોંગ છે કે બીજી ત્રીજી તારીખ સુધીમાં એ ચક્રવાતમાં ફેરવાઈ જશે એવી સંભાવનાઓ દેખાય છે પહેલા ડિપ્રેશનમાં જશે પછી ડીપ ડિપ્રેશનમાં જશે અને પછી સાયક્લોનિક સ્ટ્રોંગ બની જશે એટલે બીજી તારીખ સુધીમાં એ ખૂબ જ નજીક આવે છે ચેન્નઈની આસપાસ આવશે વિશાખાપટ્ટનમ ને ચેન્નઈની વચ્ચે ક્યાંક લેન્ડફોલ થવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે ત્રીજી તારીખ સુધીમાં એ વધારે મજબૂત બની અને આગળ વધી રહી છે અહીંયા ક્યાંય પણ બંગાળની ખાડીની આસપાસ કોઈ પણ સિસ્ટમ બને કે કોઈ પણ ચક્રવાત બને તો ગુજરાત પર એની અસર ન થાય કારણ કે આજ વિસ્તારો ઉપર અસર થાય જે પણ જમીને ટકરાય લેન્ડફોલ થઈ જાય ત્યાં પણ ગુજરાતને અસર કેવી રીતના થાય કે ફરીથી માવઠું પડી શકે વરસાદ ભારે પડી શકે ખેડૂતોને નુકસાન થાય એ બધી રીતના ગુજરાતને અસર થાય માધ્યમથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પાંચ છ તારીખની આસપાસ લેન્ડફોલ થવાની સંભાવનાઓ છે અને ભીંડીમાં તો હજુ પ્રોપર જે દિશા કહેવાય એ દિશા નથી સમજાવતી હવામાન વિભાગે પણ આ સાયક્લોનિક સ્ટ્રોમની કહેવાય આગાહી કરી દીધી છે કે કઈ તરફ જઈ શકે છે અને કઈ કઈ દિવસે કેવું રહેશે જેમ કે પહેલી તારીખે જોઈએ તો ડિપ્રેશનમાં પહેલી તારીખે ડિપ્રેશન પછી પહેલી તારીખ અને બીજી તારીખે બીજી તારીખથી ડિપ્રેશનમાં જવાની સંભાવનાઓ છે ત્રીજી તારીખની આસપાસ સાયક્લોનિક સ્ટ્રોંગ બનવાની સંભાવનાઓ છે અને જયારે સાયક્લોનિક સ્ટ્રોમ બનશે ચોથી અને પાંચમી તારીખ સુધીમાં એ ગતિ અને એની જે હવાની તીવ્રતા કહેવાય દબાણ કહેવાય એ પણ વધી જશે સાયક્લોનિક સ્ટ્રોમ બનશે તો એસી થી નેવું કિલોમીટરથી સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે એટલે આ જે સિસ્ટમ બની હતી જે આપણે વાત કરી રહ્યા હતા કે દરેક સિસ્ટમ એ દરેક લો પ્રેશર સિસ્ટમ એ ચક્રવાત ન બને પણ આ લો પ્રેશર સિસ્ટમ સ્ટ્રોંગ અને આ વાવાઝોડામાં પરિવર્તિત થાય તેવી પૂરી સંભાવનાઓ છે ચેન્નાઈની આસપાસ એની સૌથી વધારે અસર થઈ શકે છે ગુજરાતમાં પણ સીધી રીતના નહીં પણ આડકતરી રીતના અસર થશે કારણ કે ગુજરાતમાં વરસાદ અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે આપણે જોયું કે પહેલી તારીખે ડિપ્રેશનમાં જશે બીજી તારીખની આસપાસ ડીપ ડિપ્રેશનમાં જશે અને પછી ત્રીજી તારીખે સાયક્લોનિક સ્ટ્રોંગ બની જશે ચોથી પાંચમી તારીખે સ્ટ્રોંગ સ્ટ્રોંગ બનશે સ્ટ્રોંગલી આગળ વધશે જે પ્રમાણે આપણે વિપરજોયમાં પણ જોયું હતું દિશાની વાત કરીએ તો આપણને ખ્યાલ આવે આ આખી એનું મેપ બનાવી દીધું છે હવામાન વિભાગે અત્યારે અહિયાં ક્યાંક આપણે જે પ્રમાણે મેપમાં જોયું અહિયાં ક્યાંક એક સ્ટ્રોંગ બનેલું છે એટલે અહિયાં ક્યાંક એક સિસ્ટમ બની છે ધીરે ધીરે આગળ વધશે એકદમ નજીક પહોંચશે અને પછી પોતાની દિશા બદલી દેશે ચેન્નાઈની નજીક પહોંચશે ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમની આસપાસ ક્યાંક લેન્ડફોલ થઈ શકે એવી સંભાવનાઓ છે લેન્ડફોલ એટલે કે આ જે પણ ચક્રવાત સમુદ્રમાં બનતું હોય એ ક્યાંક જમીનમાં ટકરાય એ લેન્ડફોલ કહેવાય લેન્ડફોલની સ્થિતિ આપણને ખબર છે કે જ્યારે એ ટકરાય ત્યારે શું સ્થિતિ થાય છે આપણે બધા એનાથી વાક્ય છીએ ધીરે ધીરે આગળ વધશે અને પાંચ તારીખની આસપાસ ક્યાંક લેન્ડફોલ થઈ શકે તેવી સંભાવનાઓ છે તીવ્રતા જે આપણે જોઈએ એ પ્રમાણે પચાસ થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ચેન્નાઈ અને બધા જ વિસ્તારોમાં અત્યારે એલર્ટ પણ આપી દેવામાં આવશે આજની તારીખમાં ડિપ્રેશનમાં રહેશે એના પછી પછી ડીપ ડિપ્રેશન અને હવે ચક્રવાત ચક્રવાત એક એક આવવાની સિઝન શરૂ થઈ ગઈ છે હવામાન નિષ્ણાંતે પહેલા પણ કહ્યું હતું કે આ સિઝન ચક્રવાતોની સિઝન છે બંગાળની ખાડી હોય કે પછી અરબસાગર હોય ચક્રવાત બનવાની સંભાવનાઓ છે ગુજરાતે આનાથી ચેતીને એટલે રહેવાનું છે કારણ કે શિયાળો શરૂ થઈ ગયો પણ માવઠાને કારણે ઘણું બધું નુકસાન થયું છે ફરીથી માવઠાનો રાઉન્ડ ટુ રાઉન્ડ ટુ આના કારણે આવશે કારણ કે અહીંયા કોઈ પણ ચક્રવાત આખા સમુદ્રમાં ક્યાંય પણ કોઈ ચક્રવાત બને તો એની અસર એના આસપાસના બધા જ વિસ્તારોમાં થતી હોય આપણે ભલે ચેન્નઈથી ઘણા દૂર છીએ અને ભલે લેન્ડફોલ અહીંયા થતું હોય ને આપણે એનાથી બહુ દૂર છીએ પણ આપણને એની ચક્રવાત બને છે બન્યું તો આના પછી પણ બીજા ઘણા બધા લો પ્રેશર સિસ્ટમ પછી એનો રિકવરી જે સમય હોય ચક્રવાત એકવાર લેન્ડફોલ થઈ ગયું એટલે ફરીથી રિકવરી પીરિયડ શરૂ થાય એની આસપાસ પણ ઘણો બધો બદલાવ આવે વાતાવરણમાં ફરીથી વરસાદ ભારે પવન અને આ બધાથી આપણે ટેવાવું પડશે ગુજરાતમાં અત્યારે શિયાળો ચાલે છે આમ તો શિયાળો કહેવાય પણ ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે સાથે હ્યુમિડિટી પણ વધી રહી છે હવામાન વિભાગની આગાહીઓ પ્રમાણે અને સાયક્લોનિક સ્ટ્રોંગની આગાહી પ્રમાણે આ સાયક્લોનિક સ્ટ્રોંગ ઘણો સ્ટ્રોંગ રહેવાનો છે બંગાળની ખાડીથી ધીરે ધીરે આગળ વધી રહ્યો છે ચેન્નાઈ અને વિશાખાપટનમની આસપાસ ક્યાંક લેન્ડફોલ થઈ શકે તેવી સંભાવનાઓ છે ગુજરાતમાં પણ સીધી નહીં આડકતરી રીતના એની અસર થશે હવામાન વિભાગ શું આગાહી કરે છે એ આપણે બધા રોજ જોતા જ હોઈએ છીએ હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાતની આગાહી પ્રમાણે પહેલી તારીખથી લઈ અને પાંચમી તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની એટલે કે માવઠા શરૂઆત થઈ જશે આજથી જ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે કાલે મોડી રાત થી જ દાહોદ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો હતો અને આજે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે એટલે આ જે સિસ્ટમ બની હતી એ સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે બીજી તારીખ પછી એની સ્ટ્રોંગલી અસર થશે અને ગુજરાત પર પણ એની અસર થવાની છે